રામ રામ સીતારામ, કેમ છો બધા? મજામાં ને? હાલો, તો એમ નીકળ્યો છે ગામડાઓમાં, તો બતાવું ઇંગ્લેન્ડના ગામડા અને વાડી વિસ્તાર ને કેવા હોય, જગ્યાઓ ને બધું જોવો. જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય ને, ખેડૂત લોકો, એ લોકોને આવી રીતે બધા મકાનો હોય વાડી વિસ્તારમાં રહેતા હોય છે. બધાના ફાર્મ હોય અથવા તો ના હોય, એ પણ રહેતા હોય. એટલે કે નાના નાના વિલેજ હોય જ્યાં 50 માણસ રહેતા હોય, 6 માણસ રહેતા હોય, ડિપેન્ડ છે. આવા છે કઈક ગામડા. કેવા લાગે છે તમને ગામડા? યુકેના તમે સિટીઓ તો જોયા હોય, પણ આવા ગામડા છે ને, આવું બધું તો ભાગ્યે જ જોવા મળે. મારા જે વાડાવાડા જતા હોય એટલે તમને રેકોર્ડિંગ કરી કરીને બધું બતાવો છો. ક્યાંથી જોવો છો, કેવા લાગે છે આવા ગામડાઓમાં, ગમે તમને? પણ અહીંયા વાંધો હું આવે આપણે કે આપણા છે ને, આપણા લોકો કોઈ નમરે, બીજો કાંઈ વાંધો નહીં, ગણે બધું છે ગામડાઓમાં નમરે. એમ સિટીમાં તો આપણા લોકો મળી જાય, ગામડાઓમાં ન મળે. એમ આવી રીતે જ આમ ઘઉં છે બંને બાજુ, ઘઉં અને રાયું, અને જોઈએ હવે આગળ બીજું ગામડું આવે ત્યાં. અહીં છે ને એક ખેડૂતનો ઓજાર ને બધું છે, ટ્રેક્ટર ને આવા મોટા મોટા ઓજાર હોય છે. જોવો છો તમે, ટ્રેક્ટર પડ્યો છે, ગાયો છે, આ બાજુ ઓજાર છે, ખબર નહીં શું હોય ઓજાર, એ તો આ બાજુ ગાયો છે, આ બાજુ ઓજાર પડ્યો છે. અહીંયા ટ્રેક્ટરો ને ટ્રેક્ટરનો ઓજાર તો ગાડી ગાડી જેવડા હોય બધા. આ બાજુ નેર છે. અહીંયા અહીંયા આ રસ્તો હતો વાડી વિસ્તારમાં, તો હું ત્યાં દેખાણું આમ ટ્રેક્ટર ને, મેં કીધું હાલો તમને પણ બતાવું શું છે. આકાશ તો જોવો કેવું દેખાય છે, મસ્ત. બધા અહીંયા જે ખેડૂતો છે ને, બધા પાસે રેન્જ રોવર, એટલે રેન્જ રોવર લઈ લઈને. આ બાજુ જો જાબી સાઈડમાં ખેડૂતનો ગાયોનો ફાર્મ છે, ગાયું છે પણ એ આમ થોડીક દૂર છે અત્યારે, ઓલી બાજુ સરે છે. આ બાજુ સરસે ને ત્યારે દેખાશે, ચરવા ગઈ ગાયું, મોટું ગાયુંનું ફાર્મ છે. ફરી એક પાછું બીજું એક ફરી એક વાર ગામડું ચાલુ થયું છે બીજું નાનું એવું, તો ચાલો જુઓ કેવા હોય એના ગામડા. અત્યારે છે ને અહીંયા ગાર્ડનનું કામ ચાલે છે મોટે પાયે. તડકો હોય ને એટલે છે ને બધા ગાર્ડનનું કામ કરે અહીંયા. જો 12 મહિના અહીંયા તડકો, એમ કે 8 મહિના તડકો પડે ને તો બહુ મજા આવે, પણ ભાગ્યે જ અહીંયા તડકો પડે, તડકો નથી પડતો. એમ આપણે તડકા પડે, ઠંડી નથી પડતી, અહીંયા ઠંડી પડે. એટલે હું છે કે બધું બધાને નથી મળ્યું, કાંઈક ને કાંઈક તો છે ને મારે વાલે બધાને રાખ્યું છે. કારણ કે નહીંતર તો કોઈ કોઈની કિંમત જ ના રહીએ ને, બધું બધાને આપી દઈએ એટલે પૂરું માણસ હું થઈ જાય કે આઈ એમ સમથિંગ. એટલે ભગવાને છે ને દોરી બધા એના હાથમાં રાખી અને બાકી બધાને આપ્યું છે. આપણા દેશમાં તડકો છે, આ દેશમાં વરસાદ ને ઠંડી પડે છે, મસ્ત બધા દેશો મસ્ત. આ પૃથ્વી છે ને બહુ જોયા જેવી છે, એમ આખી પૃથ્વી જોઈ અને વયું જવાનું, બસ ભગવાનની કૃપા એ બતાવે તો થાય. કારણ કે એનું છે તો એ બતાવે તો જ જોવાય, બાકી તો જોવાય નહીં. આપણાથી અહીંયા બધા રહીએ છીએ, જોવો છો તમે ગામડાઓ. વાડીઓ છે બધી, વાડીઓમાં પાછા
આવું છે ભાઈ, કઈક યુકે ઇંગ્લેન્ડ તો એક સપનું છે ભાઈ, લાખો કરોડો લોકોના સપના છે કે યુકે ભાગ્યમાં હોય તો હવાય ભાઈ, ભાગ્યની વાત છે. અને ભાગ્યમાં હોય ને એ મળે ને, એમાં જે મજા આવે ને એ મજા ના આવે એમ. પછી તો શું છે કે દિવસો પસાર કરવા પડે, પણ જે આનંદ આવે એ ના આવે. એક તો જાય છે જો, પાછું બીજું ગામડું આવ્યું અને ટ્રેક્ટર જો છો સાઈડ કાપી લઉં કેવું છે. વાહ ભાઈ વાહ, જૂનવાણી ટ્રેક્ટર હતું, જૂનવાણી અહીંયા ગામડામાં એ જોવા મળે, જૂન જૂનું બધું ટ્રેક્ટરો અને બધી જૂનવાણી વસ્તુ બધું. હલો, ઇંગ્લેન્ડમાં મેથી ઉતારવા, તાજી તાજી ઓર્ગાનિક મેથી જો આવી રીતે જગ્યા હોય ને તો તમે આવી રીતે અહીંયા હોય ને મેથીને ધાણા ને એવું બધું કરી શકો. ત્યાં કેવી મસ્ત મેથી છે, આ બધી ટોમેટી છે, આ બધું ધાણા જુઓ કેવા ધાણા, તો જુઓ ઇંગ્લેન્ડના ધાણા અને મેથી મસ્ત છે ને. મેથી આવી રીતે બધા છે ને ઓર્ગાનિક બનાવો, ઓર્ગાનિક ખાઓ, કારણ કે હેલ્થ છે ને તો બધું છે, હેલ્થ નથી તો કાંઈ નથી. તો આવી રીતે અહીંયા પણ મેથી જેવું થાય, મેથી અને ધાણા કેવું લાગ્યું આ ઇંગ્લેન્ડ.